मित्रों आपने गया एपिसोड में पूर्ण संख्याओना गुणधर्मों अभ्यास करो। हवे आपने आ एपिसोड में पूर्ण संख्याओं ने टपकाओना स्वरूपे कोई एक चौक्स आकृति में दर्शाई सकी ते विषे अभ्यास करीशुं। आपने संख्याओं ने बिंदुओं द्वारा एटले के टपकाओ द्वारा प्रारंभिक आकारना रूप में दर्शाई शकाय छे, जेम के एक रेखा, एक लंबचौरस, एक चौरस, एक त्रिकोण। प्रत्येक संख्या ने आ आकारोमांथी एक आकार में गोठवी शकाय, बीजो कोई आकार न होवो जोईए। दाखला तरीके एक सिवायनी प्रत्येक संख्या ने एक रेखाना रूप में दर्शावी शकाय। अहीं बे ने आपणे बे बिंदु वडे दर्शावी एटले के तेने रेखा वडे दर्शावी शकीए। त्रण ने पण आपणे त्रण बिंदु वडे आम रेखामां दर्शावी शकीए। चार ने पण दर्शावी शकीए, पांच अने छ ने दर्शाई शकीए। आम कोई पण एक सिवायनी रेखा संख्या होय तो एने आपणे रेखाना स्वरूपमां दर्शावी शकीए। हवे नंबर बे, वर्ग होय तेवी बधी संख्याओने चौरसना रूपमां गोठवी शकाय, जेम के चार, नौ, सोळ, पच्चीस, छत्रीस वगैरे। वर्गनो मतलब थाय बेनो वर्ग चार, त्रणनो वर्ग नौ, चारनो वर्ग सोळ, पांचनो वर्ग पच्चीस, छनो वर्ग छत्रीस, ए रीते। तो हवे चार ने आपणे आम चौरस आकारमां दर्शावी शकीए, बधा बिंदुओ वच्चेनुं अंतर सरखुं होवुं जोईए। એ જ રીતે ત્રણનો વર્ગ નવ, નવને પણ આપણે આમ ટપકાઓના સ્વરૂપમાં આપણે ગોઠવીએ તો એક ચોરસ આકાર બને। અહીં પહેલી હરોળમાં ત્રણ, બીજી હરોળમાં ત્રણ અને ત્રીજી હરોળમાં ત્રણ અને સ્તંભમાં ત્રણ ટપકાઓ સ્વરૂપે આપણે દર્શાવીએ તો એક ચોરસનું નિર્માણ થાય। હવે સોળને પણ આપણે આ રીતે ગોઠવીએ તો એક ચોરસ બને છે। હવે મિત્રો છ, આઠ, દસ અને બાર જેવી એટલે કે બેના ગુણકમાં આવતી, બેના ગુણકમાં એટલે બે ત્રી છ, બે ચોક આઠ, બે પંચા દસ, બે છ બાર, એવી રીતે સંખ્યાઓને લંબચોરસના રૂપમાં દર્શાવી શકાય। દાખલા તરીકે છ, છ ને આપણે દર્શાવી હોય તો પહેલી હરોળમાં આપણે ત્રણ ટપકા લઈએ અને બીજી હરોળમાં ત્રણ ટપકા લઈએ, એટલે આવા આપણે ત્રણ સ્તંભોની અંદર બે બે ટપકા આવી જાય અને એને જોડતા આપણને લંબચોરસના સ્વરૂપમાં એક આકૃતિ મળે। આઠને પણ આ રીતે જ આપણે દર્શાવી શકીએ લંબચોરસના સ્વરૂપમાં, તો પહેલી હરોળમાં ચાર ટપકા, બીજી હરોળમાં ચાર ટપકા અને ચાર સ્તંભો બને। આમ આઠને આપણે લંબચોરસના સ્વરૂપમાં દર્શાવી શકીએ। એવી જ રીતે નંબર ચાર, કેટલીક સંખ્યાઓને ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવી શકાય, દાખલા તરીકે ત્રણ, છ, નવ, બાર, પંદર, એકવીસ વગેરે। તો ત્રણને આપણે આ રીતે ત્રિકોણના સ્વરૂપમાં દર્શાવી શકીએ, ઉપર એક ટપકું, નીચે બે ટપકા, એ જે આપણે ક્રમશઃ ટપકાની સંખ્યા વધારીએ તો ઉપર એક ટપકું, નીચે બે ટપકા અને એનાથી નીચેની હરોળ એટલે કે ત્રીજી હરોળમાં ત્રણ ટપકા લઈએ તો આપણે આવી રીતે છ સંખ્યા હોય એને પણ આપણે ત્રિકોણના રૂપમાં દર્શાવી શકીએ। મિત્રો હવે સંખ્યાઓને સરળ સ્વરૂપમાં દર્શાવી અને તેને ગણતરી કરવી હોય તો આપણને સરળતાથી ગણતરી કરવામાં મદદરૂપ થાય છે તે વિશે જોઈએ। 170 વત્તા 9, આનો આપણે સરવારો કરવો છે તો આપણે 170 એમ જ રહેવા દઈશું અને 9ને 10-1ના સ્વરૂપમાં લખીશું, 10-1 એટલે કે 9। તો 170 અને 10નો સરવારો આપણે મોઢે કરી શકીએ સરળતાથી જ, તો 127-1=126। હવે બીજી રકમ છે 117-9, તો 117-10 અને એમાંથી આપણે 1 ઉમેરી દઈએ એટલે સરવારે આ જે છે 10-1 એની સંખ્યા 9 થઈ જાય। તો આમ
170 માંથી 10 બાદ કરતા 107 મળે અને એમાં એક ઉમેરીએ તો 108 મળે. ત્રીજો નંબર, 170 વત્તા 99 કરવા હોય તો 170 વત્તા 99ની જગ્યાએ 100માંથી 1 બાદ કરી દઈએ તો 127 ઓછા 1 મળે અને એનો જવાબ આવે 126. એટલે 170 ઓછા 99 કરવા હોય તો 170 ઓછા 99 જગ્યાએ 100 કરીએ એટલે કે એક અંક વધારે બાદ કર્યો એટલે આપણે એટલો અંક આપણે ઉમેરવો પડે એટલે એક અંક ઉમેરીએ આપણે. તો અહીંયા આગળ 170માંથી 100 બાદ થઈ 17 મળે અને વત્તા 1 એટલે કે 18 મળે. આ રીતથી આપણે 999 આ પ્રકારની સંખ્યાઓને ઉમેરી કે બાદ કરી શકીએ. હવે આપણે અહીં ગુણાકાર વિશે જોઈએ. અત્યાર સુધી સરવાળા બાદબાકી વિશે જોયું હતું, હવે આપણે ગુણાકારમાં જોઈએ. તો 84×9 કરવા હોય તો 84×9ની જગ્યાએ 10 - 1 મૂકીએ તો આપણે વિભાજનનો ગુણધર્મ અહીં વાપરી અને આપણે આ સંખ્યાનું સાદું રૂપ સરળતાથી આપી શકીએ. એ જ રીતે 84×99 કરવા હોય તો 84×100માંથી 1 બાદ કરીએ અને વિભાજનની રીતે આપણે આનું સાદું રૂપ પણ આપી શકીએ. 84×999 તો 84×1000 - 1 અને વિભાજનની રીતે આનું પણ આપણે સાદું રૂપ સરળતાથી આપી શકીએ. નીચેની રીત વડે કોઈ સંખ્યાને 5, 25 કે 125 વડે ગુણાકાર કરી શકીએ છીએ. દાખલા તરીકે 96×5. આપણે જો આનો સરળતાથી સીધી રીતે આપણે ગુણાકાર ન કરવો હોય તો 96×5ની જગ્યાએ આપણે 10/2 મૂકીએ એટલે કે આને જે કિંમત છે 5 જ થાય. બરાબર 96×10 એટલે કે 960/2 અને 96/2 કરતો 48 આવે અને ઉપર 1 0 ચડાવી દઈએ તો આપણે સરળતાથી જવાબ મેળવી શકીએ. એ જ રીતે 96×25 તો 96×25ની જગ્યાએ 100/4 મૂકીએ. બરાબર 96×100 એટલે કે 9600/4 = 2400. ત્રીજો નંબર, 96×125 લઈએ તો 96×125ની જગ્યાએ 1000/8 કરીએ તો આપણને જવાબ મળે છે 96000/8 એટલે કે 12000. હવે આપણે નીચેનું સ્વરૂપ શું સૂચવે છે એ વિશે જોઈએ. તો 64×5 = 64×5ની જગ્યાએ 10/2 એટલે કે 64/2 કરીએ આપણે આમ છેદ ઉડાડીએ તો એનો જવાબ 32 મળે અને ગુણ્યા 10 એમના એમ જ રાખીએ તો આપણને જવાબ આવે 320. મતલબ કે 320×1ના સ્વરૂપમાં આપણે લખી શકીએ. હવે 64×15 લઈએ તો 64×15ની જગ્યાએ 30/2 કરીએ તો 64/2 મતલબ કે આ બંનેનો છેદ ઉડાડીએ તો 32 મળે અને 32×30 = 320. આ બંનેનો ગુણાકાર આના બે ભાગ પાડી દઈએ 10×3 તો 32×3 = 320 મળે. હવે એ જ રીતે 64×25 = 64×50/2 તો અહીં જવાબ આવે 64/2 એટલે કે 32×50. હવે અહીં 32×50ને આપણે 320×5 એ સ્વરૂપમાં લખી શકીએ. હવે મિત્રો આ પરથી આપણને ખ્યાલ આવે કે 64 સંખ્યા એનાયત છે અને એને 5, 15 અને 25 વડે ક્રમશઃ ગુણીએ છીએ એટલે કે 5 જે છે એના કરતાં 15 3 ગણા થાય. તો અહીંયા તમે જુઓ જે જવાબ છે એ 1 - 3 ગણો આવ્યો. અહીં 3 ગણા થયા એટલા માટે અહીં પણ 320 જે છે એને આપણે 1 - 3 ગણા વડે બીજી સંખ્યામાં ગુણ્યા. એવી જ રીતે 25 એ 5 - 5 ગણા થયા તો અહીં પહેલી અને છેલ્લી અરૂણનો અભ્યાસ કરતાં આપણે અહીં પણ જવાબ એ 1 - 5 ગણો આવે છે.